દર્શક મિત્રો, વિધાનસભા 2012 ની ચૂંટણી અને આ લોકશાહીનું પર્વ છે. લોકશાહી એટલે કે લોકો માટેની, લોકો દ્વારા અને લોકો થકી ચાલતી એક વહીવટી જે કાર્યવાહી છે એને લોકશાહી કહેવાય. આપણે અંગ્રેજો અને રાજાઓમાંથી મુક્ત થયા અને લોકશાહીમાં આપણા નેતાઓના મહદ અંશે ક્યાંક ગુલામ થઈ ગયા છે એવી ચિત્રણ અત્યારે સમગ્ર ભારતમાં છેલ્લા 6 દાયકાથી એટલે કે 60 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ. આપણે રાજાઓમાંથી મુક્ત થયા, અંગ્રેજોમાંથી મુક્ત થયા, પરંતુ આપણા નેતાઓ સામે જ. અને કહેવાય છે કે ગરકા ભેદી લંકાટાય, અને જયારે આપણી નજીક જ કોઈ શત્રુ હોય તો એ શત્રુને પારખવામાં આપણે કદાચ થાપ ખાઈ જતા હોય છે. કોણ છે શત્રુ એ પ્રશ્ન અત્યારે દરેક લોકોને ખબર છે, પરંતુ હિંમતની ક્યાંક કમી છે. ગઈકાલે જ કચ્છ લડાયક મંચના પ્રમુખ રમેશભાઈ જોશી કીધું કે કચ્છમાં જે ખમીર હોવું જોઈએ, કચ્છિયત હોવી જોઈએ, જે હિંમત હોવી જોઈએ, હિંમતની ક્યાંક કમી દેખાય છે. આજે ફરી પાછું રમેશભાઈ જોશી સાથે મળવાનું મુલાકાત થઈ છે, ત્યારે શું છે આજે એમના પ્રહારો, શું છે એમની આજે ચિંતા, આજે એની વ્યથા અને શું છે એમની પીડા. ખાસ કરીને આસુરી શક્તિ અને દેવી શક્તિ એવી બે શક્તિ હોય છે, નેગેટિવ અને જેને ઇંગ્લિશમાં કહે કે નેગેટિવ અને પોઝિટિવ જે વાઇબ્રેશન હોય છે એ વાઇબ્રેશન આજના આસપાસ આપણી આસપાસ હોય છે, પરંતુ એને પારખવામાં આપણે થાપ ખાઈ જતા હોય છે. તો શું છે આજના રમેશભાઈના ચાબકા, મળીએ કચ્છ લડાયક મંચના પ્રમુખ રમેશભાઈ જોશીને. નમસ્કાર રમેશભાઈ. નમસ્તે. ગઈકાલે 13 ડિસેમ્બરના સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ ગુજરાતના અમુક વિસ્તારમાં ચૂંટણી થઈ અને 68% મતદાન થયું એટલે લોકો જાગૃત થયા છે એનું આશ્વાસન તમે અને હું આપણે બધા લઈ શકીએ. હવે 17 તારીખના આપણે કચ્છમાં અને કચ્છ વિવિધ વિસ્તારમાં ચૂંટણી થવાની છે, ત્યારે એ ચૂંટણી માટે શું તમે અપીલ કરો છો? કારણ કે 5 વર્ષનો સવાલ છે, કોને ચૂંટવા જોઈએ, નેતા કેવો હોવો જોઈએ, ત્યારબાદ આપણે મૂળ મુદ્દા ઉપર આવશું. આજે આપને કહું છું કે 17 તારીખે ચૂંટણી થવા વાળી છે અને એ ચૂંટણીમાં મતો ખરીદવા માટે ભાજપના મોદી અને મોદીના ભાજપ એટલે ભાજપના જે ઉમેદવારો ઉભા છે એમની પાસે કરોડો રૂપિયા છે અને 1 કરોડ રૂપિયાની તાકાતથી એ મતો ખરીદવા માટે નીકળ્યા છે એવી ગુપ્ત માહિતી પંચને મળી છે. આપને આજે કહું કે મંચના અમુક ગુપ્તચરો, લગભગ 38 ગુપ્તચરો આજે કચ્છમાં છે અને 38 ગુપ્તચરો દ્વારા મંચને મુંબઈમાં રજે રજની માહિતી મળી રહી છે. હું આપને આજે બી કહું છું કે મોદી સાહેબ જો સરકાર નથી બનાવતા તો મોદી સાહેબ અને એમના ગઢુડિયા 168 વર્ષ માટે જેલમાં જાય છે અને એ એમને જેલમાં જવાનો વારો ન આવે એટલા માટે ગમે તે ભોગે, ગમે તે સંજોગે, ગમે તેટલા રૂપિયા ખર્ચો થાય પણ કોઈ પણ હિસાબે મતો ખરીદવા માટે મોદીના ગલુડિયાઓ, મોદીના ખિસ્સાના લાડુઓ, મોદીના દિહજુરિયાઓ અને મોદીના ચમચાઓ ગામે ગામમાં ચોલીઓ ભરીને નીકળી પડ્યા છે. મંચને એવી માહિતી મળી છે કે મુસ્લિમ મતોને રીઝવવા માટે એ લોકોને મસ્જિદોના, મદરસોના, હોસ્ટેલોના, બોર્ડિંગોના આશ્વાસનોની સાથે સાથે ટોકન મની આપવાનું ચાલુ કરી દીધું છે. જાડેજા સાહેબ, મંચને ગુપ્ત માહિતી મળી છે કે આ લોકો ગામે ગામના આગેવાનોને ખરીદવા માટે નીકળી પડ્યા છે. કરોડો રૂપિયાની લાલચો નહીં પણ એડવાન્સમાં ટોકન પણ આપી છે. આપણે કચ્છી ભાષામાં આપણે કહીએ સુથી. આપને હું કચ્છી ભાષાનો શબ્દ સુથી એટલા માટે કહું છું કે આપણે કોઈ ચીજ ખરીદવા માટે જઈએ તો આપણે તેના સુથી આપીએ અને આપણે સુથી આપીને પછી આપણે નક્કી કરીએ કે ભાઈ આ સુથી નહીં લે અને કામ પતી જશે ને માલ મળી જશે એટલા માટે પછી બીજી રકમ મળી જશે. અમને 100% માહિતી મળી છે કે ભાજપના તમામે તમામ ઉમેદવારો પોતાની આસુરી માયાની તાકાતથી ગામે ગામના આગેવાનોને ખરીદવા માટે નીકળ્યા છે. એટલા માટે જાડેજા સાહેબ, આશાપુરા ન્યૂઝના માધ્યમથી હું મારા કચડાને કહેવા માંગુ છું કચ્છ મિત્ર અને દિવ્ય ભાસ્કર અને કચ્છ પ્રહરીમાં આજે જે એડ છે, જે જાહેરાત છે, એ જાહેરાતમાં
મંચે ખુલ્લો લખી નાખ્યું છે કે વિકાઉ માલ જો વેચાઈ જશે તો કચ્છ ગુજરાત અને હિન્દુસ્તાન ને ઈશ્વર અને અલ્લાહ પણ બચાવી શકશે નહીં, અને માટે પોતાની અંતર આત્માને પૂછીને અને ઈશ્વર તથા અલ્લાહને સાક્ષી રાખી અને મત દેવા જાજો. પણ જો વેચાઈ જશો તો ઈશ્વર અને અલ્લાહ પણ કચ્છ ગુજરાત હિન્દુસ્તાન ને બચાવશે નહીં, કારણ કે ભાજપ નામનો ભુજંગ અને મુજબ અને મોદી નામનો ભુજંગ, ભુજંગ ને નાશ કહેવાય. આ દસ દિવસે આ ડંખ મારશે અને એનો ઝેર એટલો ચડશે કે આવનારી પેઢી હિન્દુસ્તાન ને ક્યારે પણ માફ નહીં કરે, કારણ કે આ લોકોની અસલિયત હું ઓળખી ગયો છું. મંચ ના 18 બાહોશ પદાધિકારીઓ ની ગપ્પી વિધિઓ આજે ભાજપ ઉપર છે, અને જ્યાં પણ ભાજપ ભાજપ હશે ત્યાં અમે ટ્રાવ કરશું, પણ અસલી ચહેરો ભાજપ નો અમે બતાવશું. અને માટે કચ્છની પ્રજાને અપીલ કરું છું, ગુજરાતની પ્રજાને અપીલ કરું છું કે પોતાની અંતર આત્માને પૂછી અને 17મી તારીખે ભાજપને કોઈ પણ હિસાબે મત નહીં આપતા અને મતો માટે વેચાઈ નહીં જતા, નહીં તો ઈશ્વર ક્યારે બી માફ કરશે નહીં, એટલું આજે કહેવા માંગુ છું. આગળ બોલો સાહેબ. વાત કરીએ રમેશભાઈ, આપણે ખાસ કરીને હવે બહુ જ ગણતરીના દિવસો બાકી છે, માત્ર ને માત્ર 2 દિવસ વચ્ચે છે અને 17મી તારીખે ચૂંટણી છે. મોટી તોડજોડ થશે અને આપણું ચૂંટણી કમિશનર એમ કહે છે કે લાંચ લેવી કે લાંચ આપવી એ બંને સજાનો ગુનો છે અને 1 વર્ષ સુધી સજા થઈ શકે છે. પરંતુ ચૂંટણી કમિશનર, ચૂંટણી જે આખું છે, આખું વહીવટી જે તંત્ર છે, ક્યાં કોણ ઉતરે છે, ક્યાં ઊણું ઉતરે છે, ખાસ કરીને આવી બધી લેતી જતી થતી હોવા છતાં પણ એક પણ આચારસંહિતાનો ભંગનો જે કેસ છે એ થતો હોય છે પરંતુ કડક પગલાં લેવાતા નથી, ત્યારે શું અપીલ કરો છો ખાસ કરીને જે આવી લેતી જે થતી હોય ત્યારે એ અંગે કડક પગલાં લેવાય? હવે જાડેજા સાહેબ, આપ તો કચ્છમાં છો, હું મુંબઈમાં છું. મંચના 18 પદાધિકારીઓ પૈકી 6 પદાધિકારીઓ મંચમાં ગુપ્ત બેસે છે. મંચના 38 ગુપ્તચરો કચ્છમાં ફરી રહ્યા છે. હું આજે આપને આપ મને એમ કહેવા માંગો છો કે તડજોડ થશે, પણ હું આપને કહું છું કે તડજોડ છેલ્લા 3 દિવસથી શરૂ થઈ ગઈ છે અને એમાં પણ આજે તો વધુ વ્યવહાર થશે, કારણ કે ગુજરાતમાં જે આજે આપણે 87 બેઠકો ઉપર જે મતદાન થયું છે એ મતદાનની ટકાવારીથી ભાજપના મોતિયા ફરી ગયા છે, ભાજપના પગની પેટી ધરતી ધરતી ગઈ છે, ભાજપના હૃદયના ધબકારા વધી ગયા છે, ભાજપના મગજમાં બ્રેન એમરેજ જેવું વાઇબ્રેશન ચાલુ થઈ ગયું છે, કારણ કે ભાજપ વાળાને ખબર છે કે જો કોંગ્રેસ પક્ષની સરકાર આવશે તો મંચ એ લોકોની પથારી ફેરવી નાખશે. કાયદા સમાન, કાયદા આગળ અને કાયદા અનુસાર આ લોકોના કુકર્મોની પહેલી કપાસ થાય એવી માગણી મંચ નવી સરકાર પાસે કરશે અને નવી સરકારને ચેતવણી આપી દેશે કે આ લોકોને આ લોકોએ જે પાપ કર્યા છે, ભાજપની સરકારે જે અધર્મ કર્યો છે, ભાજપની સરકારે જે અન્યાય કર્યો છે, ભાજપની સરકારે મારા કચરાને એક ટુકડો પણ આ લોકોએ કઈ કચરાને ફેંક્યો નથી અને આશ્વાસનો સિવાય કચ્છને કઈ નથી આપ્યો. માટે કાયદા અનુસાર, કાયદાની ચોકટ, કાયદાની મર્યાદામાં રહી અને ભાજપ નામના ભુજંગની ડોકી મંચ જીતરી નાખશે એ હું આજે આપને કહેવા માંગુ છું. કારણ કે જયારે આ લોકોને ખબર પડી કે હાથમાંથી સત્તા જાય છે ત્યારે મોદી સાહેબે કીધું કરોડો રૂપિયા ખર્ચ્યું નાખો પણ વોટ વેચાતા નહીં લેવો, અને આજે વોટ વેચાતા લેવા નીકળવા માટે જે વોટ વેચાતા લેવા નીકળ્યા છે એ ખલુડિયાને ચેતવણી આપું છું કે ચૂંટણી આજે છે કાલે પૂરી થઈ જશે, પણ મંચ પથારી ફેરવી નાખશે, મંચના ગ્રાહકો રજ રજની માહિતી આપશે અને મંચ વ્યક્તિગત રીતે આ લોકોની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે એ આજે ભાજપના ખલુડિયાને હું કહી દઉં છું. કારણ કે આસુરી માયાનો ઉપયોગ જેમ કંસ અને રાવણ કરતા હતા તેમ આસુરી માયાનો ઉપયોગ આજે ભાજપ કરી રહ્યો છે, કારણ કે ભાજપ પાસે અબજો રૂપિયા છે અને એનો ઉપયોગ એટલા માટે કરી રહ્યા છે કે જેલમાં જવાનો વારો ના આવે. અને મેં તો નવી સરકાર આવશે એટલે ખુલ્લું કહીશ
કે આ લોકોના પાપ કર્મો થકી જો જેલમાં મોકલવું હોય તો આ ભાજપની ઝાડને કચ્છમાં પાંડારામાં નહીં મોકલતા અને સાબરમતીમાં નહીં મોકલતા. આ લોકોને મોકલવું હોય તો અમારા મહારાષ્ટ્રમાં ઘેરવાડા જેલમાં મોકલજો, અફરવડ જેલમાં મોકલજો, નાસિક જેલમાં મોકલજો. તો હું અહીંયા એ લોકોનું ધ્યાન રાખું અને એ લોકોને એ લોકોની બરોબર અહીંયા ચંપી જાય એવી વ્યવસ્થા કાયદા અનુસાર કરાવું. આગળ બોલો જાડેજા સાહેબ. જી જી જી, તમારા એક એક શબ્દમાં એક પીડા છે અને કુમારી છે. પરંતુ ખાસ કરીને વાત એ કરવાની છે કે રમેશભાઈ, જે લોકો નિષ્ક્રિય છે એ નિષ્ક્રિય વર્ગ ખાસ કરીને એજ્યુકેટેડ હોય છે. ચૂંટણીનું પર્વ એટલે રજાનું પર્વ એમ કરીને લોકો ઓફિસ અને ઘરને તાળા મારીને ફરવા જતા હોય છે. તો એ લોકોને ખાસ કરીને તમે શું આક્ષેપ, કારણ કે 5 વર્ષ સુધી આપણે માત્ર ને માત્ર દોષનો ટોપલો ઢોળતા હોય છે, પરંતુ એક શિક્ષિત વર્ગ છે, યુવાન વર્ગ છે, એ ચૂંટણી કરવા જતો નથી. બીજું, જેને અન્યાય થયો છે એ પણ એ લોકો કાપલીઓ ફાડી નાખે છે કે અમે કોઈ વોટ નહીં આપીએ. તો શું એનાથી આપણી લોકશાહીનું પર્વ જે છે એનું ખરેખર આપણે ઉજવણી કરી શકશું, સાચો નેતા આપણે ચૂંટી શકશું? આજે એક વસ્તુ કહું જાડેજા સાહેબ, આપને કદાચ ખબર નહીં હોય પણ હિન્દુસ્તાન ને આઝાદી ગરીબોએ અપાવી છે. આ દેશ ગરીબો થકી આઝાદ થયો છે. જાલિયાનવાલા બાગમાં જનરલ ડાયરે જે ગોળીનો વરસાદ વરસાવ્યો એ ગરીબો હતા, એમાં આ મોદીના ધનુડિયા ન હતા અને એમાં એ ઉદ્યોગપતિ ન હતા જે ઉદ્યોગપતિઓને આજે મોદીએ ખોળામાં બેસાડ્યો છે. આજે બી આપને કહું છું કે હિન્દુસ્તાનના ગરીબ આ દેશને આઝાદી અપાવી છે. હિન્દુસ્તાનના શિક્ષિત વર્ગે આઝાદી નથી અપાવી. હિન્દુસ્તાન શિક્ષિત વર્ગ છુટ્ટીના દિવસોમાં પોતાની મેડમોને નહીં અને પિકનિક મનાવવા માટે જાય છે. એ પોતાનો ધર્મ ભૂલી જાય છે કે લોકશાહીમાં જો મતદાન નહીં કરશું તો અસુરોના હાથમાં સરકાર આવશે, અસુરોના હાથમાં સત્તા આવશે અને હિન્દુસ્તાનનો મારો ગરીબ, હિન્દુસ્તાનનો મારો અભણ અને હિન્દુસ્તાનનો મારો લાચાર માણસ દુખી થઈ જશે, પીડા થઈ જશે. આ વેદના મને થાય છે અને આજે બી હું કહેવા માંગુ છું કે આઝાદીની લડાઈ જ્યારે શરૂ હતી અને કોંગ્રેસ પક્ષના નેતા હેઠળ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, પંડિત જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, એ મહાન નેતાઓના નેતા હેઠળ જયારે લડત શરૂ હતી ત્યારે મહાત્મા ગાંધીએ કીધું હતું, હિન્દુસ્તાનના કરોડપતિઓને કીધું હતું કે તમે દેશ માટે કઈ કુરબાની આપો, તમે હિન્દુસ્તાન માટે કુરબાની આપો, તમે તમારા કામ ધંધા બંધ કરી દો તો અંગ્રેજોને ભગાડી નાખીશ. એ વખતે પણ શિક્ષિત વર્ગ, એ વખતે વેપારી વર્ગ, એ વખતે ઉદ્યોગપતિઓનો વર્ગ, એ વખતે મોટા મોટા અધિકારીઓ, એ તમામ લોકો એ વખતે અંગ્રેજોના ઘોડામાં બેસી ગયા હતા. પણ કોઈ પણ માણસ હિન્દુસ્તાન માટે આગળ નહોતો આવ્યો. હિન્દુસ્તાનને આઝાદી ગરીબોએ અપાવી છે જાડેજા સાહેબ, હિન્દુસ્તાનને ગરીબોએ આઝાદી અપાવી છે અને જો ક્રાંતિ થશે તો ક્રાંતિ ગરીબ માણસ કરશે, એના પેટમાં આગ લાગશે તો એ ભગવાન વિષ્ણુનો સુદર્શન ધારણ કરશે, એ મહાસ્વામીનો સુશુલ ધારણ કરશે અને સર્વનાશ કરશે આ લોકોનો. કારણ કે ભગવાન વિષ્ણુએ કીધું છે કે મારો એક અવતાર છે દરિદ્ર નારાયણ, અને જાડેજા સાહેબ દરિદ્ર નારાયણ એટલે ગરીબ, દરિદ્ર નારાયણ એટલે દરિદ્ર પબ્લિક, દરિદ્ર જનતા, દરિદ્ર પ્રજા, જેમાં મારો વિષ્ણુ વસેલો છે અને વિષ્ણુ જયારે સુદર્શન ઉપાડશે ત્યારે આ સંસારની કોઈ પણ શક્તિ આ નમો સુર મોદીને અને નમો સુર મોદીના ભાજપને બચાવી નહીં શકશે. કારણ કે આ માણસની સત્તાએ અને આ માણસની સરકારે અમને મંચને આગ લગાવી દીધી છે. માહિતીના અધિકારમાં જે માહિતી મળેલી છે એ પુરાવા તપાસ્યા બાદ આજે હું આપને કહેવા માંગુ છું કે પુરાવા ખાતી મંચને આગ લગી છે કે આ અસલી વર્ત છે અને આ લોકોનો કાયદા અનુસાર નાશ થવો જોઈએ અને આ લોકોની સરકાર ગયા બાદ એમને 100% તપાસ થવી જોઈએ અને જેલમાં મોકલવો જોઈએ અને એ પણ અમારી પાસે મુંબઈ મોકલજો જાડેજા સાહેબ. આ લોકોની અહીંયા કાયદા અનુસાર હું બધાને ફેરવી નાખીશ. મંચમાં એટલી તાકાત છે ખબર નથી મોદી સાહેબ ને અને મંચ હસમચાવી મૂકશે અને માટે કચ્છના લોકોને કહું છું, ગરીબ લોકોને
કે 17મી તારીખે ધર્મ યુદ્ધની જેમ વોટ દેવા માટે જાઓ, પણ એક પણ વોટ ભાજપને આપતા નહીં. કારણ કે ભાજપ એક ભુજંગ છે, ભાજપ એક નામ છે, અને ક્યારે દસ્ત દેશે એની કોઈ ખબર નથી. અને માટે એ લોકો વોટરોને ખરીદવા માટે નીકળ્યા છે અને મતદાતાઓને ખરીદવા માટે નીકળ્યા છે. આજે હું કચ્છના મારા વાળા મતદાતાઓને કહું છું કે આ લોકોનો અસલી ચહેરો ઓળખો, નહીં તો તમે જિંદગી પર પક્કા છો. કારણ કે આમનો અસલી રૂપ બહુ ખતરનાક છે. અને માટે ફરીથી જાડેજા સાહેબ હું કહું છું કે લોકશાહી ટકાવી છે ગરીબ મતદાતાઓએ, લોકશાહી ટકાવી છે ક્રાંતિકારીઓએ, લોકશાહી ટકાવી છે મંચ જેવા કટ્ટર રાષ્ટ્રવાદીઓએ કે જે હિન્દુસ્તાન માટે જીવે છે અને હિન્દુસ્તાન માટે મરે છે. એની નજરમાં ન તો ભાજપની કોઈ અહેમિયત છે, ન કોંગ્રેસની અહેમિયત છે, ન સમાજવાદીની અહેમિયત છે, ન માયાવતીની અહેમિયત છે, ન કમ્યુનિસ્ટોની અહેમિયત છે. એની નજરમાં એક જ અહેમિયત છે અને એ છે હિન્દુસ્તાન. માત્ર અને માત્ર હિન્દુસ્તાન માટે જીવીએ છીએ એ આજે બી આપણે પુરાવા સહિત વાંચવા મળશે. કચ્છ મિત્ર પાના નંબર 3 અને દિવ્ય ભાસ્કર પાના નંબર 3 અને કચ્છ પ્રહરી પાના નંબર 1 ઉપર આજે આપ જોઈ લો મંચની એર છે. એમાં સત્ય અને ધર્મ સિવાય બીજું કાંઈ નથી જાડેજા સાહેબ. અને માટે આશાપુરા ન્યૂઝ ના માધ્યમથી કચ્છ અને ગુજરાતને કહેવા માંગુ છું કે આ ભાજપને અને મોદીને ઓળખો, નહીં તો ઇતિહાસ તમને કોઈ દિવસ માફ નહીં કરશે. અમને કોઈ વાતો નથી મોદી સાહેબ સામે, પણ એમણે જે કુકર્મો કર્યા છે, એમના ઘલુડિયાઓએ મારા કચ્છના પ્રજાની લોહી લીધી છે, બહુચર જમીન ઉપર દબાણ કર્યા છે, ગરીબોની પડતર જમીન ઉપર દબાણ કર્યા છે, નર્મદા નો પાણી આ લોકો નથી લાવ્યા, પાનધ્રોની ખાર આ લોકોએ બંધ કરાવી દીધી છે, કચ્છમાં ગરીબોને નેતાઓને રોજગારી આ લોકોએ નથી આપી, માહોલની કંપનીઓને 3 મીટર જમીન આપી દીધી છે. ત્યારે મારા કચ્છના ગરીબ માણસને, મારા કચ્છના ગરીબ કામદારને, ગરીબ વર્ગને આ લોકોએ કાંઈ નથી આપ્યું અને 3 રૂપિયા જાહેરાતો પાછળ ખર્ચ કરી અને આ લોકોએ પ્રજાને ગેરમાર્ગે દોર્યું છે. આજે આપને કહું છું, ગુપ્ત માહિતી આપું છું કે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા ને મોદી સાહેબે ખરીદી લીધી છે. આ લોકો એમના પાસે વેચાઈ ગયા છે અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા વાળાઓએ મોદી સાહેબ પાસેથી 1 કરોડ રૂપિયા લીધા છે. અને જો ન લીધા હોય તો મોદીની સ્તુતિ એ લોકો ન કરત. આજે બી આપને કહું છું કે મોદી સાહેબની દાઢીમાં ખંજવા આવે છે તો પેજ નંબર 1 ઉપર ન્યૂઝ આવે છે. અને કચ્છના ગરીબ માણસ જેને દવા માટે પૈસા નથી એની કોઈ દરકાર કચ્છના મીડિયાને નથી. અને માટે હું મીડિયાને બી વોર્નિંગ આપવા માંગુ છું કે તમે જે વેચાઈ ગયા છો એના પુરાવા મંચને મળ્યા છે અને એ પુરાવા વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ એ જાહેરમાં પત્રકાર પરિષદ બોલાવી અને હું પુરાવા આપીશ કે લેવા મીડિયા દવાની કે જે લોકશાહીની ચોથી જાગીર કહેવાય છે એ લોકો આજે વેચાઈ ગયા છે. ગુજરાતના ગરીબને મોદીએ જબ નથી આપ્યો અને ગુજરાત હાઈકોર્ટના 27 જજોને મોદીએ અમદાવાદના બંગલા માટે જમીન આપી દીધી છે. 27 જજો હાઈકોર્ટના 27 જજોને આ મોદીએ બંગલા માટે જગ્યા આપી છે. જયારે ગરીબ માણસને ઘર નથી આપ્યો, આ માણસને સત્તા ઉપર રહેવાનો અધિકાર નથી. આ રાક્ષસ છે અને આ રાક્ષસનો નિયમ અને કાયદા અનુસાર આ રાક્ષસનો પતન થવો જોઈએ, મોદી સરકારનો પતન થવો જોઈએ અને આ લોકોને સજા થવી જોઈએ એ હું કહેવા માંગુ છું જાડેજા સાહેબ. જી, તો આ હતા રમેશભાઈ જોશીના ચાબકા, એની પીડા અને વ્યથા, અને ખાસ કરીને એમની જે દરેક શબ્દમાં એક લોકશાહી ટકાવવાની વાત છે કે લોકશાહી છે એ લોકો માટેની છે. એટલે જ લોકશાહી તો જ કહી શકાય કે બધા જ લોકો પોતાના માનસિક સંતુલનથી મતદાન કરે, નહીં કે ક્યાંક વેચાઈને કે દબાણથી. કારણ કે એક ભય છે, ભય હેઠળ મતદાન કરવું એ પણ પાપ છે, કે પછી પૈસા લઈને મતદાન કરવું એ પણ પાપ છે. ત્યારે ખરેખર લોકશાહીને જીવંત રાખવી હોય તો સ્વસ્થ થઈને કોઈને પણ દબાણ લાવ્યા વિના તમે ઈવીએમ મશીનમાં એક એવી જગ્યાએ બટન દબાવો છો કે 5 વર્ષ સુધી પછી તમે ફરિયાદ કરવાને લાયક ન રહો, કે પછી તમે અફસોસ કરવા માટે પણ લાયક ન રહો. એવી પરિસ્થિતિ જો ઊભી થશે તો એના માટે જવાબદાર પણ આપણે, એટલે કે મતદારો છીએ. તો ફરી પાછા નવા એક મુદ્દા સાથે, નવી એક પીડા સાથે, નવા એક
એક નવી જાગૃતિ સાથે, નવી ક્રાંતિ સાથે રમેશ જોશી ને મળતા રહેશું. તો બીજો એક સંદેશો કોંગ્રેસ માટે બી આપું છું. જી, અમને અમને માહિતી મળી છે કે કોંગ્રેસ પક્ષની સરકાર આવી રહી છે. જી, અમને માહિતી મળી છે કે શંકરસિંહજી વાઘેલા ચીફ મિનિસ્ટર થવા જઈ રહ્યા છે. જી, આજે હું કોંગ્રેસ પક્ષને બી ચેતવણી આપું છું કે સત્તા મળ્યા બાદ જો તમે પણ ભાજપની જેમ આસુરી માયાનો પ્રયોગ કરશો અને તમે પણ ભાજપના મોદીની જેમ જો જલસા અને કાગળ ભીના કરશો તો મંચે આજે જેમ ભાજપની સામે સુદર્શન ચક્ર ધારણ કર્યો છે એવો સુદર્શન ચક્ર અમે કોંગ્રેસની સામે બી ધારણ કરશું. કારણ કે અમે કોઈ પક્ષ અને વ્યક્તિને વફાદાર નથી, અમે માત્ર અને માત્ર હિન્દુસ્તાનને વફાદાર છીએ. અમારી માહિતી 100% સાચી છે. કોંગ્રેસ પક્ષ સત્તા ઉપર આવી રહી છે અને શંકરસિંહજી વાઘેલા ચીફ મિનિસ્ટર થવા જઈ રહ્યા છે અને એ શંકરસિંહ પોતાનો ત્રિનેત્ર ખોલશે એ બી આપને કહી દઉં છું. શંકરસિંહ વાઘેલા 100%, કારણ કે એ ત્રિપુટીના નામ જુઓ, એક શંકરસિંહ વાઘેલા જેમાં ભગવાન શંકર ના નામ નો ઉલ્લેખ છે, એક શક્તિસિંહ ગોહિલ જેમાં શક્તિ નો ઉલ્લેખ છે અને એક અર્જુન મોદવાડિયા, એ અર્જુન કે ભગવાન કૃષ્ણ જેને ગીતાનો ઉપદેશ આપ્યો અને શુદ્ધ કરવા માટે જેને પ્રેરણા આપી, આ ત્રણ લોકોની ત્રિપુટીના તમે નામ જુઓ અને આ ત્રણે લોકોના નામમાં ઈશ્વરના નામ સમાયેલા છે. અને મને જે માહિતી મળી છે, મંચને જે માહિતી મળી છે, એ માહિતી જો સાચી હોય તો 100% કોંગ્રેસ પક્ષ સત્તા ઉપર આવે છે અને કોંગ્રેસ પક્ષ શંકરસિંહજી વાઘેલાને ચીફ મિનિસ્ટર બનાવશે. શંકરસિંહજી વાઘેલા બાહોશ માણસ છે, જોકે મેં શંકરસિંહજી વાઘેલાને કોઈ દિવસ હું મળ્યો નથી અને અમે એમની કોઈ દિવસ ચાય પીધી નથી એ બી આપને કહી દઉં છું. પણ જે મંચને માહિતી મળી છે એ માહિતી જો સાચી હોય તો કોંગ્રેસ પક્ષ 100% સત્તા ઉપર આવે છે અને કોંગ્રેસ પક્ષે પ્રજાને વચન આપ્યો છે સૌ ગરીબ અને ગરજુની આ સરકાર હશે. સૌ ગરીબ અને ગરજુ, તમે વાતનો મુદ્દો સમજો. પણ હું મંચ કોંગ્રેસને પણ કહેવા માંગે છે કે સત્તા મળ્યા બાદ અને સત્તા ઉપર આવી ગાંધીનગરના સચિવાલયમાં બેઠા બાદ તમે પણ મોદી સાહેબની જેમ જો પ્રજાના પરસેવાના પૈસાથી જલસા કરશો તો તમારી પણ એ જ હાલત મંચ કરશે. જે હાલત આજે મોદી સાહેબ ની કરી રહ્યો છે, જે હાલત આજે ભાજપ ની કરી રહ્યો છે, બાકી મને વિશ્વાસ છે કે કોંગ્રેસ ખરાબ નથી, અમુક કોંગ્રેસીઓ ખરાબ છે. કોંગ્રેસ ખરાબ નથી, જે પક્ષના નેતા હેઠળ રાષ્ટ્રને આઝાદી મળે એ તો મહાન પક્ષ છે અને એ પક્ષ પાછળ એક પંડિત જવાહરલાલજી નહેરુ એ બ્રાહ્મણ પરિવારે કુરબાનીઓ આપી છે અને એટલા માટે મને વિશ્વાસ છે. સોનિયાજી ઉપર મને વિશ્વાસ છે, રાહુલજી ઉપર મને વિશ્વાસ છે. કારણ કે જે સોનિયાજીએ વડાપ્રધાનની ખુરશીને દૂરથી પગે લાગી અને મનમોહનસિંહ જેવા અધિકારીને એમણે વડાપ્રધાન બનાવ્યો, એમને સત્તાનો મોહ નથી. નહીં તો સંસારની કોઈ તાકાત એમને વડાપ્રધાન થતા અટકાવતી ન હતી. છતાં પણ સોનિયાજીએ બે હાથ જોડી અને ના પાડી અને શીખ સમાજ ઉપર 1984માં કોંગ્રેસ પક્ષે કર્યો હતો એ અન્યાય દૂર કરવા માટે સોનિયાજીએ મનમોહનસિંહને વડાપ્રધાન બનાવ્યો. પણ પોતાના પુત્ર રાહુલ અથવા પોતાની પુત્રી પ્રિયંકાને નહીં. અને મોદી સાહેબ ખૂબીની, જાડેજા સાહેબ આપ ખૂબીની વાત જુઓ કે વડાપ્રધાન જેવી મહાન ખુરશી ઉપર બેસવા, વડાપ્રધાન જેવી પવિત્ર ખુરશી ઉપર બેસવા, આ 2% મોદી સાહેબ આ 2% એટલે કહું છું કે એમની કોઈ ઓકાત નથી, એ એમની કોઈ હેતુ નથી. આ માણસ વડાપ્રધાન બની શકે અને એ એના માટે વડાપ્રધાન
કારણ કે એમને ભાવના નામે વિશ્વાસ ઘાત કર્યો છે, એમને મૂર્ખ બનાવ્યો છે, એમને ભાવના નામે ઈશ્વર રહ્યા, ઈશ્વર ઈષ્ટ દેવી છે એનો હું ઉપાસક છું અને આપને વિનંતી કરું છું, બે હાથ જોડીને વિનંતી કરું છું કે મંચના જે વિચારો છે એ ગામે દસ સુધી આપ પહોંચાડો, અને હિન્દુસ્તાનમાં સત્ય અને ધર્મનો જય થાય એવા પ્રયાસ કરો, એટલો જ હું આપને કહેવા માંગુ છું. જી ધન્યવાદ રમેશભાઈ જોશી, અને ખાસ કરીને હવે બે દિવસ બાકી છે ત્યારે કોઈ જ પ્રલોભન વગર, કોઈ જ દબાણ કે લાલચ વગર મતદાન કરી અને કેવા સાચા નેતાને પસંદ કરવાની વાત રમેશભાઈ કરી છે, ત્યારે ફરી પાછા આવતીકાલે નવા એક સમાચાર સાથે અને નવી એક પીડા સાથે એમની સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી ધન્યવાદ રમેશભાઈ. જી જય જય માતા.